વેલકમ બેન, વાત કરીએ અમદાવાદની તો જમાલપુર શાક માર્કેટ ખોલવાની એએમસીએ મંજૂરી આપી છે. નિયત સંખ્યા સાથે વેપારીઓને વેપાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. 157માંથી 53, 53 અને 51 એમ વેપારીઓને અલગ અલગ દિવસે મંજૂરી મળી છે. આજથી બપોરે 1 થી 5 દરમિયાન આ માર્કેટ ખુલ્લું રહેશે, તો રાત્રિના 8 થી સવારના 8 વાગ્યા સુધી પણ માર્કેટ ખુલ્લું રહેશે. સવારના 8 થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 5 થી 8 વાગ્યા સુધી માર્કેટ બંધ રહેશે. વેપારીઓને કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાના આદેશ આપવામાં આવ્યા. અમદાવાદમાં કોરોનાના કેસ વધતા શાક માર્કેટ જેતલપુર ખસેડાયું હતું, જે બાદ જેતલપુરથી કમોડ ખસેડાયું હતું અને હવે આજથી ફરી જમાલપુર શાક માર્કેટ શરૂ થઈ રહ્યું છે. તો જમાલપુર શાક માર્કેટથી આપણી સાથે સંવાદદાતા અતુલ તિવારી લાઈવ જોડાયા છે. અતુલ, આજથી જે રીતે જમાલપુર શાક માર્કેટ શરૂ થઈ રહ્યું છે, તૈયારીઓ ત્યાં કેવી છે? બિલકુલ, વાત કરીએ તો જે રીતે જમાલપુર શાક માર્કેટની વાત કરીએ તો છેલ્લા 5 મહિનાથી કોરોના મહામારીને કારણે આ શાક માર્કેટ બંધ હતું અને આખરે હવે આ શાક માર્કેટ ફરી એકવાર શરૂ થવા જઈ રહ્યું છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો છે, જે મુહૂર્ત કરવાની વાત છે તે મુહૂર્ત કરીને ફરીથી એકવાર જમાલપુર શાક માર્કેટને શરૂ કરવામાં આવશે. 157 જેટલા જે વેપારીઓ છે તેમને 53, 53 અને 51 એ રીતે એક ફોર્મેટ બનાવવામાં આવ્યું છે. તે ફોર્મેટ મુજબ આ તમામ જે વેપારીઓ છે અહીંયા વેપાર કરવાની જે શરૂઆત છે તે વેપાર કરશે. કહી શકાય કે લગભગ 5 મહિનાથી આ શાક માર્કેટ બંધ હતું ત્યારે ખેડૂતોને આપણી સાથે કેટલાક જે વેપારીઓ છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. કેવી રીતે તમે હવે આ શરૂઆત કરશો વેપાર ફરીથી, કારણ કે કોરોના મહામારીને કારણે 5 મહિનાથી વેપાર બંધ હતો, કઈ કઈ ગાઈડલાઈનો છે જેનું ચુસ્ત પાલન કરશો તમે? સૌપ્રથમ તો હું ભગવાન જગન્નાથ 4 મહિના પછી આ માર્કેટ ચાલુ કરાઈ છે, ભગવાનનો આભાર માનીએ છીએ. તેમજ અમને જે કઈ વ્યક્તિઓએ પ્રત્યક્ષ પરોક્ષ રીતે અમારી જોડે આ ચાલુ કરવા માટે દોડ્યા છે એ સર્વનો અમારા એસોસિએશન વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે અમે સેનિટાઈઝિંગ ટેલન ચાલુ કરી દીધી છે અને દરેક માસ્ક પહેરીને બેસશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ રહે એ માટે 53, 53 દુકાનો ચાલુ કરી છે, 2 દુકાન છોડીને ચાલુ કરી છે, જેનાથી કોઈ બી ગીર્દી થશે નહીં, સંક્રમણ થશે નહીં. અને જે કઈ સરકારનો નિયમ હોય એનું અમે ચુસ્તપણે પાલન કરીશું. અને આ જે 53, 53 વેપારી સિવાય બીજા જે વેપારીઓ છે એના માટે અમારી એપીએમસીએ કમોડ ઉપર એક જગ્યા ખાલી આપી છે, ત્યાં ધંધો કરી શકશે, જેનાથી અમદાવાદની પ્રજાને શાકભાજી પૂરતું મળી રહેશે અને જે આ ભાવ ઓવર વધી ગયા છે એ બધા કંટ્રોલમાં આવશે. શું સમય રહેશે કે જ્યારે તમારે જે ખરીદ વેચાણ છે તે બંધ રાખવામાં આવશે અને કયા 24 કલાક પીક અવર સિવાય કોઈ જો ગાઈડલાઈનનું પાલન ન કરતો હોય કોઈ વેપારી કે ખેડૂત, તો એના માટે શું દંડનો પ્રાવધાન તમે પોતે તો અમદાવાદની જે જમાલપુર શાક માર્કેટ છે બસ થોડી વારમાં ખુલી જશે. કોરોનાની પરિસ્થિતિના કારણે તેને ખસેડવાની ફરજ પડી હતી, પરંતુ હવે આ એપીએમસી ખુલી રહી છે, જેના કારણે ત્યાંના જે વેપારીઓ છે તેમાં પણ ખુશીનો માહોલ છે.